મિત્રો, આજે આપણે ધોરણ 2 સામાન્ય જ્ઞાનમાં રમતો વિશે જાણવાનું છે. તો જુઓ, વિવિધ રમતો અને તેના સાધનો. આ કઈ રમત છે? ક્રિકેટ. ક્રિકેટમાં કયા સાધનો વપરાય? બેટ બોલ સ્ટમ્પ. હોકીમાં કયા સાધનો વપરાય? હોકી સ્ટિક અને બોલ. બેડમિન્ટનમાં કયા સાધન વપરાય? શટલકોક અને રેકેટ. લોન ટેનિસ, એમાં ટેનિસ બોલ અને રેકેટ વપરાય. વોલીબોલમાં વોલીબોલ અને નેટ વપરાય. બાસ્કેટબોલમાં બાસ્કેટ અને બોલ. ફૂટબોલમાં ફૂટબોલ વપરાય. કેરમમાં કયા સાધનો વપરાય? તો કેરમબોર્ડ, કુકરી અને સ્ટ્રાઈકર. કબડ્ડી, આ રમતમાં એક પણ સાધનની જરૂર પડતી નથી. રમતો અને ખેલાડીની સંખ્યા, તો ક્રિકેટમાં કેટલા ખેલાડી હોય? 11 હોય. અને હોકીમાં 11 ખેલાડી હોય. ફૂટબોલમાં 11 ખેલાડી હોય. બેડમિન્ટનમાં 1 અથવા 2 ખેલાડી હોય. કબડ્ડી 7-7 ખેલાડી. બાસ્કેટબોલ 5-5 ખેલાડી. વોલીબોલમાં 6-6 ખેલાડી. હવે જો નીચે કેટલીક રમતોના સાધનોના નામ આપ્યા છે. દરેક સાધનની સામે તેની સાથે સંબંધિત રમતનું નામ લખવાનું છે. તો બાસ્કેટબોલ, અહીંયા બાસ્કેટ આપેલું છે સાધનનું નામ. અહીંયા તમારે રમતનું નામ લખવાનું છે. બાસ્કેટબોલ અહીંયા સાધનનું નામ આપેલું છે. શટલકોક તો બેડમિન્ટન. ટેનિસ બોલ લોન ટેનિસ. બેટ એટલે ક્રિકેટ. રેકેટ એ રમતનું નામ લખવાનું છે. બેડમિન્ટન. સ્ટમ્પ ક્રિકેટ. પછી અહીંયા ક્રિકેટ જો નીચે અને બ વિભાગ આપેલા છે. મેં વિભાગોમાં રમતોના નામ આપ્યા છે અને બ વિભાગમાં ખેલાડીઓની સંખ્યા આપેલી છે. તેને જોડકા જોડવાના છે. તો પહેલું ક્રિકેટ. ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ હોય? 11. કબડ્ડીમાં 7. વોલીબોલમાં 6. બાસ્કેટબોલમાં 5. બેડમિન્ટનમાં 1 અથવા 2 ખેલાડીઓ. હવે વિચારો અને કહો, ગિરીશને સારા ક્રિકેટર થવું છે, તેણે કયા સાધનો વસાવવા પડે? 2 નામ લખવાના છે. તો એણે બેટ અને બોલ વસાવવા પડે. જાળીવાળું રેકેટ કઈ રમતમાં વપરાય? બેડમિન્ટનમાં. એક મેદાનમાં સામસામે પક્ષે 7-7 ખેલાડી રમી રહ્યા છે, તે કઈ રમત હોવી જોઈએ? કબડ્ડી.